जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनु स्वागत छे। तो आज आपणे बीजा लैक्चर में ज्यारे मित्रों मळ्या छीए त्यारे पहला लैक्चर में तमने याद हशे गुजराती में के पहलू काव्य मैं तमने छे ए कवि परिचय, काव्यनी टूंकी समझ अने त्यार पछी तो के काव्यनु गान सुस्वर बधे करायवू हतुं, जे तमने याद हशे, ख्याल हशे। चालो तो अत्यारे आपणे मित्रों छे ए छता याद करी लिए थोड़ू घणु अने पछी एक एक पंक्ति छे तमने समझावानो छू। आमां त्रण पंक्ति छे बराबर, एना पहला थोड़ी जूनी बातों छे याद करी लईए, थोड़ूक रिविजन छे करी लईए। हाँ, तो काव्यनुं नाम छे नाविक वळतो बोलियो, बराबर। एमना कवि कोण छे? हाँ, तो के कवि भालण छे एमना कवि। एनुं एक बीजुं नाम पण मैं तमने आप्युं हतुं, बोलो जोई। यस, पुरुषोत्तम। केवुं नाम छे एनुं? पुरुषोत्तम। साहित्य प्रकार कयो छे एमनो? हाँ, साहित्य प्रकार तो के पद। अने ए पद जे छे ए शामाथी लेवामां आव्युं छे? तो के ए जेमांथी लेवामां आव्युं छे ए छे भालणना पदो, एमांथी प्रस्तुत पद छे ए आपणने लेवामां आव्युं छे, बराबर। यस, तो त्यार पछीनी केટલીક બાબતો હતી તો કે ભાલણ છે કયા સમયમાં થયા? તો કે 15મી સદીના ઉત્તરાર્ધમાં અને 16મી સદીના પૂર્વાર્ધમાં, જો મિત્રો સમય પૂછાય તો। ત્યાર પછી ભાલણનું વતન છે એ પણ મેં તમને કહ્યું હતું, કયું છે? તો કે પાટણ, બરાબર। અને ત્યાર પછી એ મોઢ બ્રાહ્મણ પોતાની જ્ઞાતિ છે રહી છે અને એની અટક કોને યાદ છે? હા, એની અટક હતી ત્રવાડી, ત્યારે પણ મેં તમને છે યાદ કરાવ્યું હતું, એમની અટક છે ત્રવાડી। પછી ત્યાર પછી એક મહત્વનો પોઈન્ટ મેં તમને જે કહ્યો હતો, બરાબર, કે કવિ ભાલણ છે એને ખાસ કરીને આખ્યાનના પિતા તરીકે પણ છે ઓળખવામાં આવે છે। એ મેં તમને ગયા લેક્ચરમાં છે સમજાવ્યું હતું કે આખ્યાનના પિતા જો કોઈ હોય તો છે કવિ ભાલણ। કેમ? તો કે અત્યાર સુધી તો ગુજરાતી ભાષામાં ક્રમશઃ છે એ આખ્યાનની રચના થતી હતી, બરાબર, પરંતુ કવિ ભાલણને જ કેમ છે એ આખ્યાનના પિતા કહેવાય? તો ત્યારે મેં તમને યાદ કરાવ્યું હતું કે એણે જે આખ્યાનની રચના હતી એની ક્રમબદ્ધતા જાળવી અને કડવા પ્રમાણે છે એ આખ્યાનની રજૂઆત કરી। કડવા એટલે મિત્રો તમને પ્રશ્ન થતો હશે, કડવા એટલે એની જે ક્રમબદ્ધતા છે એનો જે સાર છે એ પ્રમાણેની જે રજૂઆત છે એને કડવાબદ્ધ આખ્યાનની રચના છે કહી શકાય, કે જે પ્રસંગોપાત જે ઘટના છે બને છે એ પ્રમાણે, બરાબર। તો એ પ્રમાણેની જે રચના છે એના કારણે કવિ ભાલણને છે એ આખ્યાનના પિતા તરીકે છે મિત્રો ઓળખવામાં આવતા હતા। એમનું સાહિત્ય સર્જન પણ છે એ આપણે જોયું હતું, ખાસ કરીને એમનું સાહિત્ય સર્જન છે જે કથા વસ્તુ છે એ મોટા ભાગે આખ્યાન રચિત છે। કેવું છે? આખ્યાન રચિત, જેમ કે નળાખ્યાન છે, જાલંધર આખ્યાન છે, ધ્રુવ આખ્યાન છે, ચંડી આખ્યાન છે, મૃગી આખ્યાન છે, રામ વિવાહ છે, આવા કેટલા આખ્યાનો છે એની રચના કરી છે। એ સિવાય એમની શ્રેષ્ઠ કૃતિઓ જેને કહી શકાય, બરાબર, કેવી? તો કે નવાજવાકૃત કૃતિ જેને કહી શકાય, યશોદાઈ, શ્રેષ્ઠ શ્રેષ્ઠ કૃતિ એમની જો કહી શકાય તો એવી ત્રણ કૃતિના નામ મેં તમને આપ્યા હતા, બરાબર, કે જે આપણે સંસ્કૃતમાં પણ કદાચ ભણતા હોઈએ, બરાબર। એમની પહેલી હતી કાદંબરી, કઈ હતી પહેલી કૃતિ? કાદંબરી। બીજી દશમસ્કંદ અને ત્રીજી છે રામ બાલચરિત। આ ત્રણ કૃતિ છે એની શ્રેષ્ઠ છે કૃતિ માનવામાં આવે છે ગુજરાતી ભાષા ક્ષેત્રે, બરાબર, તો એને યાદ રાખીએ। ત્યાર પછી મેં તમને કાવ્યની ટૂંકી સમજ આપી હતી, તમે વિષયવસ્તુ છે જાણતા હશો કાવ્યનું શું સાચું છે, શું છે વિષય વસ્તુ સાચું, જેમ કે શીર્ષક પ્રમાણે નાવિક વળતો બોલ્યો, બરાબર। આ પ્રસંગ છે એ વાલ્મીકી રચિત રામાયણ છે અને વાલ્મીકી રચિત રામાયણના જે કેવટ પ્રસંગ છે એની વાત છે, બરાબર, એ મેં તમને ગયા લેક્ચરમાં કહ્યું હતું। તો કેવટ છે એ નદીના કિનારે હોય અને ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ જતા હોય એવા સમયે કેવટ છે એ પોતાની હોડીમાં બેસવા માટે ભગવાન શ્રી રામને રોકે છે, બરાબર। અને શા માટે મિત્રો રોકે છે એની વાત છે હવે આપણે આ લેક્ચરમાં કરવાની છે, અને એક એક કાવ્ય પંક્તિ એક એક શબ્દ સાથે હું તમને સમજાવતો જઈશ। ખાસ ધ્યાન રાખજો, સાંભળજો અને એનો ક્રમ ન તૂટે એનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમને આખું વિષય વસ્તુ યાદ રહે। જોઈએ કાવ્ય પંક્તિ। નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ,
सात सहु के नावे बेसो नहीं बेसारू राम। एक एक शब्द नी समझूती साहब मैं तमने आपी छे। जो नीचे शब्द समझूती बराबर, पहलो शब्द नाविक छे। नाविक नो मतलब शुं थाय, होड़ी नो हंकार नार। अहीं कोण छे तो के केवट। बराबर, शब्द समझी लीए पहला। त्यार पछी स्वाम शब्द छे बराबर, तो स्वाम नो मतलब शुं थाय, अहीं स्वाम नो मतलब थाय स्वामी, पण आपणे शुं लेवानो छे, भगवान राम। पछी कयो छे तो के सहुके, सहुके एटले बधाने बराबर। पछीनो छेलो शब्द छे बेसारू बराबर, तळपदो तळपदी भाषा अथवा तो व्रज भाषानो शब्द छे, भालणनी जे रचना छे એ પ્રમાણે કહી શકાય। તો બેસારુંનો મતલબ થાય બેસાડું, બેસવા દે તે। બરાબર, કન્સેપ્ટ ક્લિયર થયો આ ચાર શબ્દોનો બરાબર। બાકી તો આપણા પરિચિતાને લગતા શબ્દો છે। નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ। એટલે પહેલો સંવાદ કોનો છે? ભગવાન શ્રી રામનો છે। ભગવાન શ્રી રામ ત્યાં આવે છે અને કહે છે કે મારે છે આ નદીને પહેલે પાર જવાનું છે, તો તારે મને આ હોડીમાં બેસાડી અને પહેલે પાર ઉતારવાના છે। કારણ કે કેવટનો તો સાહેબ એ વ્યવસાય હતો બરાબર, તો કેવટનો આ વ્યવસાય હોવાથી એને એક વાત છે એ ભગવાન શ્રીની સાંભળી, કહી તો કે બેસાડવાની, અને એ પછીનો જે પ્રત્યુત્તર છે એ અહીંયા છે। શું છે? તો કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ। નાવિક છે એ ફરી પાછળથી બોલે છે, વળતો જવાબ આપવો। ભગવાન શ્રી રામ બોલ્યા અને પછી વળતો જવાબ આપે છે। શું? નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ। ભગવાન શ્રી રામે કરેલી રજૂઆત છે કેવટને કે મારે સામે પાર તારી હોડીમાં બેસીને જવું છે। તો કેવટે થોડી વાર વિચાર્યું અને કહ્યું કે હે પ્રભુ, હે પરમાત્મા, તમે મારી વાત સાંભળો, સાંભળો મારા સ્વામ, મારા સ્વામી ભગવાન શ્રી રામ, પહેલાં તો મારી એક વાત સાંભળો। કઈ વાત? એ પછી નાવિકનો સંવાદ છે। સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ। અહીંયા નાવે બરાબર, નાવેનો શબ્દ થાય હોડી બરાબર, અહીંયા લખતા ભૂલું છે પણ નાવ એટલે તમને કદાચ ખ્યાલ હશે બરાબર। નાવનો મતલબ શું થાય? તો કે હોડી બરાબર, હોડી છે એને નાવ કહેવાય। શું કીધું કહેવટે? સાથ સૌ કે નાવે બેસો, સાથ એટલે બધા સાથે, સૌ કે એટલે બધાને, નાવે બેસો નહીં બેસારું રામ। અહીંયા સુધી પહેલાં સમજીએ આપણે, સાથ સૌ કે નાવે બેસો બરાબર। અહીંયા બે મતલબ થાય, નાવે એટલે એવો નકારાત્મક શબ્દ પણ થાય બરાબર, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ, એટલે કે તમારી સાથે જે છે એ બધાને હું બેસાડીશ। બધા એટલે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને મા સીતા, લક્ષ્મણજી, મા સીતા અને શ્રીરામ, આટલા ત્રણ વ્યક્તિઓ છે, પણ લક્ષ્મણ ભૈયાને અને સીતા મૈયાને આ બેને બેસાડવા માટે તૈયાર છે, પણ કોને તૈયાર નથી? ભગવાન શ્રી રામને નહીં બેસારું રામ। મારી નાવ આ મારી હોડીમાં બધાને હું બેસાડીશ, સાથ સૌ કે નાવે બેસો બરાબર, બધા સાથે નાવમાં બેસી શકો છો, પણ કોણ નહીં? નહીં બેસારું રામ, બધાને હું હોડીમાં બેસવા માટે, બેસવા દેવા માટે તૈયાર છું, પણ એ ભગવાન શ્રી રામને છે એ મારી હોડીમાં બેસવા દઈશ નહીં। ફરી સાહેબ એકવાર જોઈએ, નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ। ભગવાન શ્રી રામની સાથે સંવાદ કરતા નાવિક કહે છે કે હે પ્રભુ, હે સ્વામી, હે ભગવાન, પહેલાં મારી વાત સાંભળો। શું? તો કે સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ, બધા જ તમે હોડીમાં બેસી શકો છો, બાકીના જે હતા એને કહે છે, બાકીના એટલે મેં તમને કહ્યું એમ લક્ષ્મણજી અને સીતાજી, બધાને હું બેસાડવા માટે તૈયાર છું, પણ ભગવાન શ્રી રામને છે એ બેસાડવા માટે તૈયાર નથી બરાબર। મિત્રો, પહેલી પંક્તિનો આવો જ કંઈક સૂર છે થાય છે, નેક્સ્ટ જોઈએ બીજી પંક્તિ। આગળ મનમાં શું થાય છે? આગળનો જે સંવાદ છે એ પછી નાવિકનો જ છે। શું કહે છે? વાર તામે સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર। જોઈએ એકવાર ધ્યાનથી સાંભળજો મિત્રો, વાર તામે સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી ના। શબ્દ જોઈ લઈએ પહેલા, અહીંયા બાકીના પરિચય પરિચિત શબ્દો છે, ચરણ રેણ,
ચરણ રેણ નો મતલબ શું થાય? તો કે ચરણ રેણ એટલે પગની રજ ધૂળ, રજ અથવા તો ધૂળ, બરાબર. ચરણ એટલે પગ અને રેણ એટલે રજ અથવા ધૂળ, બરાબર. પછીનો શબ્દ છે અપાર. તો અપાર શબ્દનો શું થાય? ખૂબ અથવા તો પાર વિનાનો. ત્યાર પછીનો શબ્દ છે અહલ્યા. અહીંયા લખ્યો નથી મેં, બરાબર. અહલ્યા એટલે મેં તમને સમજૂતી વખતે પણ કહ્યું હતું, એક ઋષિની પુત્રીનું નામ છે અહલ્યા, કે જે પથ્થર બનેલી હતી તે સમજ વખતે મેં તમને કહ્યું હતું. પછી સહી. સહીનો મતલબ થાય ખરી અથવા તો સાચી, બરાબર. સહીનો સમાનાર્થી અર્થ થાય ખરી અથવા સાચી. ત્યારબાદ પાષાણ વિશે કદાચ તમે જાણતા હશો, છતાં મેં લખ્યો છે. પાષાણનો મતલબ થાય શિલા અથવા મોટો પથ્થર, બરાબર. શિલા, મોટો પથ્થર હોય એને શિલા કહેવાય, બરાબર. તો એનો મતલબ અહીંયા આપેલો છે આપણને પાષાણ. ત્યાર પછી ફીટી, બરાબર. બે દીર્ઘ શબ્દ છે. ફીટીનો મતલબ થાય મટી અથવા તો બની. આપણે બની શબ્દ તમને યાદ રહેશે, પણ યાદ રાખજો ફીટીનો શબ્દ મતલબ છે શું થાય, તો કે બની એવો થાય છે, બરાબર. શબ્દ છે એ ક્લિયર થયા, તમે સાંભળ્યા જોયા. તો હવે આપણે સમજીએ નાવિક આગળ શું કહે છે. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. એટલે કહે છે નાવિક, વાર્તા મેં સાંભળી છે. નાવિક કહે છે કે આની પહેલાં મેં વાત સાંભળી છે ભગવાન શ્રી રામને, એને પહેલી પંક્તિમાં કીધું કે તમને હું બેસવા દઈશ નહીં. તો શા માટે? તો કે મેં વાર્તા સાંભળી છે, એટલે કે વાત સાંભળી છે પહેલાં. શું? તો કે ચરણ રેણથી અપાર. ચરણ રેણથી એટલે કે પગની રજથી, પગની રજથી છે એ, તમારા પગની રજ એવી છે અપાર, એટલે કે પાર વિનાની. તમારા પગની રજ એવી છે શ્રેષ્ઠ અથવા તો એટલી ચમત્કારિક છે. ભગવાન શ્રી રામના પગની રજ, પગના જે રજકણો છે, પગનો સ્પર્શ છે એ એટલો છે, એ ચમત્કારિક છે, પાર વિનાનો છે. શું છે? તો એ બીજી પંક્તિમાં કહે છે અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીના. અહલ્યા, અહલ્યા એટલે ઋષિપુત્રી. અહલ્યાતા થઈ સ્ત્રી સહી, સહી એટલે ખરી સાચી. અહીંયા આપણે સજીવન ગણશું કે તમારા ચરણના રજ, તમારા પગની રજથી, ધૂળથી, સ્પર્શથી અહલ્યા નામની જે સ્ત્રી હતી ઋષિપુત્રી એ જીવિત થઈ હતી. શું થયું હતું? જીવિત, બરાબર. એ પથ્થર બની ગયેલી, પાષાણ બની ગયેલી અહલ્યા છે એ જીવિત થઈ હતી. કઈ રીતે? પાષાણ ફીટી નાર. પાષાણ એટલે પથ્થરમાંથી છે એ નાર. નાર એટલે સ્ત્રીસૂચક શબ્દ છે સાહેબ, બરાબર, અહીંયા વાપરવામાં આવેલો, બરાબર. તો કહે છે કે અહલ્યા છે એ પથ્થર બની ગયેલી સ્ત્રી હતી, એમાંથી છે એ જીવિત થઈ હતી. વાર્તા મેં સાંભળી છે. નાવિક કહે છે ભગવાન શ્રી રામને કે મેં તો એક વાત તમારી સાંભળી છે. તો કે શું? તો કે સાંભળેલી વાત છે કે અહલ્યા ઋષિપુત્રી જે હતી એ પથ્થર બની ગયેલી, અને તમારા ફક્ત ચરણ સ્પર્શથી, પગના જે સ્પર્શથી છે એ આ અહલ્યા છે એ ફરી પાછી સજીવન થઈ હતી તમારા પગના સ્પર્શથી. તો મારી હોડી છે એ લાકડાની છે એમ આગળ ગયા છે, એ આપણે જોઈએ હવે પછીની પંક્તિ, બરાબર મિત્રો. ત્રીજી પંક્તિ જોઈએ. આજીવિકા મારી એ હે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એ. ભગવાન શ્રી રામને હવે ત્રીજી પંક્તિમાં નાવિક એવું કહે છે કે તમને હું શા માટે મારી હોડીમાં બેસવા નહીં દઉં. તો શું કહે છે? આજીવિકા મારી એ છે, જો તમારા ચરણ સ્પર્શથી પથ્થર બનેલી અહલ્યા જો સજીવન થતી હોય તો આજીવિકા મારી એ છે. શબ્દ જોઈ લઈએ પહેલા. આજીવિકાનો મતલબ શું થાય? ગુજરાન ચલાવવાનું સાધન, બરાબર. ગુજરાન ચલાવવાનું સાધન નાવિક પાસે શું છે? તો કે હોડી, બરાબર. તો આજીવિકા ચલાવવા માટેનું સાધન છે. વિવેક શબ્દ એક આવ્યો છે, તમે જાણતા જ હોવ છો, ઘણા બધા મિત્રોનું નામ પણ હોય, પણ એનો મતલબ શું થાય? વિવેક એટલે શ્રેષ્ઠ સમજ કે બુદ્ધિ જેની પાસે હોય એને વિવેકી માણસ કહેવાય. તો ભગવાન શ્રી રામને એ વિવેક એવું ઉદબોધન છે એ નાવિક આપે છે. પછીનો શબ્દ છે કાષ્ઠ. કાષ્ઠનો મતલબ શું થાય? લાકડું,
બરાબર કાસ્ટ એટલે લાકડું અને પાષાણનો મતલબ તમને મેં સમજાવેલું શિલા અથવા તો પથ્થર જોઈએ કાવ્ય પંક્તિ આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણે તમારા ચરણ સ્પર્શથી ફક્ત પથ્થર બનેલી પથ્થર હોય અને એમાંથી સ્ત્રી સજીવન છે એ થતી હોય તો મારી આજીવિકા આ હોળી છે ને એક મારી આજીવિકા છે અમારા આખા ઘરનું જો ગુજરાન ચાલતું હોય તો એ હોળીથી ચાલે છે અને એ જો પાષાણ અથવા તો એ કાષ્ટની અથવા તો પાષાણમાંથી જો તમે સ્ત્રી બનાવતા હો સ્ત્રી થઈ જતી હોય તમારા તમારા પગરસથી બરાબર તો તો મારી લાકડાની હોળી છે એટલે કહે છે આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક તો તમારા મનથી વિચારો તમારી પાસે સારી વિવેક બુદ્ધિ છે તો એ તમારી વિવેક બુદ્ધિથી તમે વિચારો કે મારી આ એક જ આજીવિકા છે કે જે મારું ગુજરાન ચલાવી શકાય જેનાથી મારું ગુજરાન ચાલે છે એટલે કહે છે આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ન લાગે સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક અહીંયા નાવિક કહે છે કે જો મારી હોડીમાં તમે બેસો તો એને તો છે સ્ત્રી થતાં વાર લાગે નહીં પાષાણ એટલે કે પથ્થર તો થોડો કડક પણ હોય છે પણ મારી હોડી શેની છે કાષ્ટ કાષ્ટ એટલે લાકડું મારી હોડી છે એ તો લાકડાની છે એટલે અહીં નાવિક કાષ્ટ અને પાષાણને એક ગણે છે કાષ્ટ પાષાણ એક જ છે જો તમે પથ્થરમાંથી સ્ત્રી જીવિત થતી હોય પથ્થરનો સ્પર્શ કરવાથી તો મારી હોડી તો લાકડાની છે તમે મારી લાકડાની હોડીને જો સ્પર્શ કરશો તો મારી આજીવિકા છે એ છીનવાઈ જશે મારી આજીવિકા છે એ છીનવાઈ જાય એટલે મારા ઘરનું ગુજરાન છે હું ચલાવી શકીશ નહીં એટલે છેલ્લી પંક્તિમાં કહ્યું છે આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ના લાગે કાષ્ટ પાષાણ એક તો મિત્રો આ ત્રણ પંક્તિ છે આપણે જોઈ ફરી આ ત્રણ જ પંક્તિનો સંવાદ છે એકવાર આપણે સમજી લઈએ નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ સાથ સૌ કે ના આવે બેસ નવ બેસારું રામ નાવિક વળતો જવાબ આપે છે કે હે સ્વામી બે હાથ જોડીને કહે છે કે મારી વાત સાંભળો તમારી સાથે ભગવાન શ્રી લક્ષ્મણજી અને મા સીતા મૈયાને બેસાડવા માટે તૈયાર છું પણ તમને છે એ હું મારી હોડીમાં બેસાડીશ નહીં હે મારા સ્વામી તમે મારી વાત સાંભળો કારણ કે તમારી વાર્તા મેં સાંભળેલી છે કે તમારી ચરણ રજ એટલી બધી અપાર છે એનામાં એટલી બધી છે એ તાકાત છે તમારા ચરણના રજમાં કે એનો સ્પર્શ થતાં મેં સાંભળેલું છે કે પથ્થર બનેલી સ્ત્રી અહલ્યાબાઈ છે એ પથ્થર હતા અને પથ્થરમાંથી છે એક નાર છે એ બની ચૂકેલા માટે હે ભગવાન શ્રી રામ મારી આજીવિકાનું સાધન તો એક મારી હોડી છે માટે તમે મનથી વિવેક બુદ્ધિથી છે એ વિચારો કારણ કે મારી હોડી તો લાકડાની છે એટલે એ છે એ સ્ત્રી થતા છે એ વાર લાગશે નહીં આવો ટૂંકો સાર છે આ ત્રણ પંક્તિનો મિત્રો થાય છે તો પછીનો જે ત્રણ પંક્તિનો સાર છે એ હું તમને આગળના લેક્ચરમાં છે આગળના પીરિયડમાં છે એ સમજાવીશ ત્યાં સુધી મિત્રો આ ત્રણ પંક્તિનો સાર છે એ તમારે કંઠસ્થ છે હોવો જોઈએ અને જે શબ્દ સમજૂતી છે એ પરફેક્ટ એમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સમાનાર્થી શબ્દ આવા પણ છે પૂછાતા હોય છે તો ત્યાં સુધી આપણે આટલું છે એ પાકું કરી નાખશું તૈયાર કરી નાખશું અને હવે પછી આપણે છે એ ત્રણ પંક્તિ આગળના લેક્ચરમાં છે મળશું તો મિત્રો જય અંબે